જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ખેતમજૂર તરીકે કામ કરતા શ્રમિકોને સરકારના ખર્ચે વતન પહોંચાડવા માટે ધારાસભ્ય હર્ષ રીબડિયાએ માંગણી કરી છે અને કહ્યું છે કે ખેતમજૂરી કરતા આ મજૂર પરિવારોને કામ મળતું નથી, આવકના સાધનો રહ્યા નથી, એવા સંજોગોમાં સરકાર તેની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી હોવાથી સરકારે જ આ તમામ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા જોઈએ. અમારે જૂનાગઢ જિલ્લામાં અહીંયા કોઈ મોટા ઉદ્યોગ નથી. અહીંયા જે શ્રમિકો મજદૂર આવ્યા છે, રાજસ્થાનથી આવ્યો, એમપીથી આવ્યો, મહારાષ્ટ્રમાંથી આવ્યો, દાહોદ ગોધરાથી આવેલા છે, અહીંયા ખેતી કામ કરે છે, ખેત મજદૂરીનું કામ કરે છે, એ ભાગ્યો નથી રાખતા. એવા મજદૂરો છે, એક ગામમાં 25-25 મજૂર ઉતરાય, બે જગ્યાએ બે માણસ આ વાળીએ જાય, પાંચ માણસ આ વાળીએ જાય, છૂટક મજૂરી કરી છે, એનો કોઈ માલિક નથી હોતો. હવે એને એના વતનમાં જવું છે, તેનો કોઈ માલિક ન હોય, પોતાના સ્વખર્ચે જવું છે. તો એ મજદૂરોએ કાલે તંત્રએ કીધું કે ભાઈ આપણે ગુજરાતના મજદૂરો જાય, તો એણે બસોનું કોઈ પાસિંગ કરાવ્યું, બસોના પાસ કાઢવા, કોઈએ તુફાન ગાડીના કાઢવા. તો અહીંયાથી જતા હતા તો હજી તો જેતપુર કે રાજકોટ જ નથી વટવા દીધા, ત્યાંથી જ ગાડીઓ રોકવામાં આવી કે ભાઈ તમે પાસ કાઢવો છે તો તમે સોશિયલ ડિસ્ટન્સ જ જાળવો, 11 પાસિંગ હોય તેમાં પાંચ જ મજદૂરને મોકલવાના તુફાન ગાડીમાં, બસમાં 50-60 પાસિંગ હોય 20 જ મજદૂરને મોકલવાના. હવે આ ક્યાંનો ન્યાય છે? હવે મારું તો એ જ કહેવાનું કે આ મજદૂરને અત્યારે ખાવાના પૈસા નથી, સરકાર શું વાત કરે છે? તમે વિચાર તો કરો, તમે શું આપી દીધું એને? મારા જિલ્લામાં તપાસ કરો, તમે મજદૂરને હજી તમે અનાજ નથી પહોંચાડી ગયા. તમે જે મજદૂર ગામમાં 50 મજદૂર, એમાં 20 મજદૂરને અનાજ નથી પહોંચાડી ગયા. આવી સ્થિતિ છે, ત્યારે ભૂખા લોકો તડપડે છે, ત્યારે એના વતનમાં જવા પોતાનો સ્વખર્ચે જાય છે બિચારા. એ ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને જાય છે અને ગાડીઓ બાંધવી છે. આને તમે રોકો છો કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો? અમારા જૂનાગઢ જિલ્લામાં એક પણ કેસ નથી. અહીંયા કોઈ કોરોના લઈને નથી જવાનો, સરકાર પણ જાણે છે, પણ છતાંય તમે અહીંથી રોકવામાં. હવે એક બસની અંદર 20 જણા જાય, એક તુફાન ગાડી 5 જણા જાય. હવે એક તુફાન ગાડીનું 17,000-20,000 રૂપિયા અહીંથી ગોધરાથી આગળ જવાનો ખર્ચો છે. હવે તમે વિચાર કરો, મજદૂર ક્યાંથી પોસાઈ શકે? એક માણસને 4,000 રૂપિયાનો ખર્ચો થાય. તો સરકારને જો તાકાત હોય તો ભાઈ પ્રાઇવેટ વાહનની જરૂર નથી, તમે બસો મોકલો, તમે નક્કી કરો ભાડું, અમારો મજદૂર દઈ દેશે ભાઈ, તમે એના વતન સુધી પહોંચાડો. તમે આ રીતે હેરાન ન કરો, આ તો વિસ્ફોટ થશે. સરકારને તંત્રને વિનંતી, એસી ઓફિસમાંથી કે એસી ઘરમાંથી આપણે બહાર નીકળી થોડુંક વિચારો. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું બરાબર છે, પણ જે વિસ્તારમાં નથી ત્યાં એ લોકો પહોંચી જાય. અને કોકને પૂછો, તમે તંત્ર નીચે તળિયા સુધી પહોંચો, એસીમાં બેઠેલા માણસને ખબર નથી અમારા મજદૂરોની શું હાલત છે. વિચાર કરે સરકારને, તંત્ર જાહેર કરે કે આ મજદૂરોને કઈ રીતે પહોંચાડવા. જય જવાન, જય કિસાન.